વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે બની રહેલ નવીન સ્મશાનમાં ભ્રષ્ટાચારની બૂમો. વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે નવીન બની રહેલ સ્મશાનમાં હજુ તો કામગીરી પૂરી થઈ ન હતી તે પહેલાં સ્મશાન જમીનદોસ્ત થઈ જતાં સ્મશાનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોમાં બૂમો ઉઠવા પામી હતી. નવીન સ્મશાન બની રહ્યું હતું, હજુ તો સ્મશાનના સ્લેબ ખોલતા જ સ્મશાન પડીને જમીનદોસ્ત થઈ ગયું. સ્મશાનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોનો આક્ષેપ. કોટંબી ગ્રામ પંચાયતમાં સાંસદની ગ્રાન્ટમાંથી નવીન સ્મશાન બનાવવામાં આવી રહ્યું હતું. નવીન સ્મશાન સ્લેબ સાથે જમીનદોસ્ત થઈ ગયું. સ્મશાન જમીનદોસ્ત થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સ્મશાનની કામગીરીમાં વપરાતું સિમેન્ટ તેમજ સળીનું મટીરિયલ હલકી કક્ષાનું વાપર્યું હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા હતા. સ્મશાનના સ્લેબ સાથે સ્મશાનના બીમ કોલમ પણ જમીનદોસ્ત થઈ ગયા. સ્મશાનનો ઉપયોગ થાય તે પહેલાં જમીનદોસ્ત થતાં ગ્રામજનોને ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપો કર્યા. સ્મશાનમાં મટીરિયલ હલકી કક્ષાનું વાપર્યું હોવાનું જણાવતા ગ્રામજનો સિમેન્ટ તેમજ સળીનો ઉપયોગ પણ ન થયો હોવાના આરોપો, સ્મશાનમાં ટૂંકા દિવસોમાં જ સ્મશાન બનાવી દેવાયું હોવાનું જણાવ્યું તેમજ ચાર દિવસમાં સ્મશાનનો સ્લેબ ખોલી નાખ્યા જેને લઈ આ પ્રકારની ઘટના બની હોવાનું સરપંચે માહિતી આપી હતી. ગામના સરપંચ કાંતિભાઈએ યોગ્ય કામગીરી ફરીથી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ સ્મશાનમાં પૂરેપૂરી તપાસ થવી જોઈએ, કારણ કે આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે. દરેક કોન્ટ્રાક્ટરની તપાસ થવી જોઈએ અને એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. શું હકીકત શું બની હતી? હકીકત તો એવું છે કે ચૂંટણીનો માહોલ હતો અને આ લોકોએ કામ ચાલુ કરી દીધું, કોઈ જોવા ના આવે એમ કરીને એકદમ તકલાદી માલ વાપરીને સ્મશાન પૂરું કરીને જવાનો હિસાબ કર્યો લોકોએ. જવા અમારું કામ થઈ જાય એટલે અમે આટલું કામ પતાવીને જતા રહીએ. એનું ઉદઘાટન થયું હોત તો ઉદઘાટનના દિવસે આવું થયું હોત તો કેટલા લોકોને જાનહાનિ થાત. કયા ગામનું છે, કોની ગ્રાન્ટમાંથી બનાવવામાં? કોટંબી ગામમાં રંજનબેન સાંસદની ગ્રાન્ટમાંથી. કોટંબી ગામની અંદર સ્મશાનનું કામ ચાલુ હતું સંસદની ગ્રાન્ટમાંથી. જે કોન્ટ્રાક્ટરને જે કામ આપ્યું હતું કરવા માટે તેને સ્મશાનની અંદર માલ તો યુસદ સિમેન્ટ તો યુસદ નહીં કર્યો. ચાર દિવસ થયા અને ભરે કે ગઈકાલે આ પડ્યું, કોઈ શું યુઝ નહીં કર્યો. દડ જેવા માટે છે, તમે જુઓ દડ જેવું છે બધું, કઈ અંદર છે નહીં. આ લોકો એમનું પાપ ચૂપટાવવા માટે ભ્રષ્ટાચારનો ઉપયોગ કરે છે. બધા કોઈ અધિકારી જોવામાં કોઈ આવ્યું નથી ચૂંટણીના હિસાબે, એટલા માટે એમનો ફાયદો ઉઠાવે, એમનું પાપ છુપાવવા માટે આ લોકોએ આવો ધંધો કર્યો અને રાતોરાત બધું ઉઠાવી અને ફેંકી દીધું બહાર લઈ ગયા કે કોઈને ખબર ના પડે કે ભાઈ શું થયું એમ. આ તમે સળિયા બી જુઓ, એકદમ પાતરા સળિયા વાપરેલા, સિમેન્ટ તો વાપર્યો જ નથી આની અંદર, ખાલી રેતી અને કપચી જ વાપરી છે. એના હિસાબે આ સ્મશાન તૂટી પડ્યું, નીચે આખું પાછું ભાઈ જમીન પર ગતિ રહ્યું. શું નામ છે? સુરેશભાઈ. હલો. ગામ કોટંબીમાં સ્મશાન અને એના વહેલી તકે છોડવાથી ખોલવાથી આપણું સ્મશાન પડી ગયું. 5 દિવસ જ ખોલી નાખ્યા લોકોએ, થોડું માલમાં 50 કામ રાખ્યું છે લોકોએ. કામગીરી કેવી લાગી રહી? કામગીરી તો હવે વહેલું એમને ખોલી નાખ્યું એટલે પછી શું એમને એ કહેવાય ને. મજબૂતાઈ કેવી દેખાય? મજબૂતી આવે જોવો તો ખરા, સિમેન્ટ કેવો વાપરે ખબર નહીં પડતી. હવે અમે તો આવ્યા, અમે આ ચૂંટણી ઇલેક્શન ના દેખાય પણ હવે આવ્યું ના અમારથી. કામગીરી તો યોગ્ય નહીં બરાબર. આના બાબતે શું કામ કાર્યવાહી શું કરી? એ તો બીજું બનાવવાનું કહેશે નહીં યાર, જેવી રીતનું સાહેબ ફરતીવાર અમે બનાવી આપીશું એમ. અત્યારની કામગીરી શું? અત્યારે જો આ અત્યારે આ જે બન્યું સરપંચ